નિર્ભયા કેસના દોષી પવન ગુપ્તાની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી, સાંજ સુધી રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી નહીં કરે તો આવતીકાલે થશે ફાંસી. કોંગ્રેસમાં ઘર વાપસીને લઈને ઇન્દ્રનીલ રાજગુરુની સ્પષ્ટતા, હાલ કોંગ્રેસમાં પરત જવાનો નથી કોઈ વિચાર. સુરતમાં દારૂની મહેફિલમાં દારૂ વેચનારની પોલીસે કરી ધરપકડ, બિપિન પટેલ નામના વ્યક્તિએ પરમિશન પર વેચ્યો હતો દારૂ. વડોદરામાં ભાજપના નેતાઓ પર ગરીબો પાસેથી રૂપિયા પડાવવાનો આરોપ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવાના બહાને પડાવ્યા રૂપિયા 7 લાખ. સુરતના પાંડીસરામાં પાણીની પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ, કારમાં ઘૂસ્યા પાણી. હોળીના દિવસે પણ લઈ શકશો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, હોળીનો તહેવાર હોવાથી સોમવારે પણ ચાલુ રહેશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. કોરોના વાયરસના કેરથી મોતનો આંકડો પહોંચ્યો 3000ને પાર, વિશ્વભરમાં 86,500થી વધુ કેસ નોંધાયા, અમેરિકામાં વધુ એકનું મોત. વિમાની મુસાફરો માટે સારા સમાચાર, હવે ઉડતા વિમાનમાં પણ મળશે વાઇફાઈની સુવિધા.